श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर एचके चिकरूप માં આપ સર્વેનું સ્વાગત છે. બધા બાળકોને શબ્દચિત્રાવલીનું લેશન કરવું ખૂબ ગમે છે, સાચું ને બાળકો? શબ્દચિત્રાવલીમાં આપણે ઘણું બધું શીખી ગયા છીએ. આજે આપણે નવો પાઠ શીખીશું. શબ્દચિત્રાવલીમાં આજે આપણે શીખીશું પેજ નંબર 16 અને પેજ નંબર 17. પાઠનું નામ છે ફળ. પાઠ 11 ફળ, અને અહીંયા બાળકો એક લખેલું છે, એવી જ રીતે આ ફળ લખેલું છે, એની બાજુમાં છે બે. એટલે કે આજે આપણે બે પેજ શીખીશું, એટલે કે ઘણા બધા ફળની ઓળખ કરીશું. બધા બાળકોને ફ્રૂટ ખાવા ખૂબ જ ગમે છે ને બાળકો? ફળ ખાવા બાળકોને ખૂબ ગમે છે, ખૂબ મજા આવે છે બધા ફ્રૂટ્સ ખાવાની, શાકભાજી ખાવા. અમુક શાકભાજી બાળકોને ભાવતા નથી, પણ ફ્રૂટ્સ તો લગભગ બધા બાળકોને, બધા જ ફ્રૂટ્સ ભાવે છે. બાળકો ફ્રૂટ્સ ખાય ને તો આપણને જાચા બધા વિટામિન મળે હો, એટલે બધાએ ફ્રૂટ્સ ખાવાના જ છે. ચાલો સૌથી પહેલાં આ છે કેરી. કેરીનું નામ સાંભળીને બધાના મોઢામાં પાણી આવી જાય, સાચું ને બાળકો? કેરી હોય છે એ લીલા રંગની અને પીળા રંગની હોય છે. લીલા રંગની કેરી હોય એ કાચી કેરી હોય છે, એટલે સ્વાદમાં ખાટી ખાટી લાગે છે. પણ જે કેસરી કે પીળા રંગની કેરી હોય ને એ પાકી કેરી હોય છે, અને એ ખાવાની ખૂબ મજા આવે છે. એની ચીર કરીને પણ ખાઈ શકાય છે, અને કેરીનો રસ કરીએ તો રસ પણ ખાઈ શકાય છે. ચાલો ભાઈ, ત્યાર પછી આ છે પપૈયું. પપૈયું હોય છે બહારથી પીળા કે લીલા રંગની છાલવાળું હોય છે, અને એને સુધારીને એટલે આવું અંદરથી કેસરી અને પીળા રંગનું હોય છે, અને એની અંદર કાળા રંગના નાના નાના બી હોય છે. ત્યાર પછી આ છે કેળું. કેળું છે એ પીળા રંગનું છે, એની છાલ પીળા રંગની છે, અને કેળાની છાલ કાઢીએ એટલે અંદરથી કેળું સફેદ રંગનું હોય છે. કેળામાંથી આપણને કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં મળે છે. બાળકો પાકું કેળું હોય ને એ પીળા રંગનું હોય છે, પણ કાચું કેળું હોય છે એ લીલા રંગનું હોય છે. એમાંથી કેળાની વેફર બને છે, અને કેળાનું શાક પણ બને છે. ત્યાર પછી આ છે ફણસ. આ ફ્રૂટ છે ઘણા બધા બાળકોએ નહીં જોયું હોય. ફણસ છે ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળતું નથી, પણ કેરેલા બાજુ આ ફ્રૂટ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આ ફ્રૂટ છે ને બાળકો, એ ઝાડના થડ પર ઉગતું હોય છે, ડાળી પર ન હોય, પણ ઝાડની મોટી મોટી ડાળીઓ હોય અથવા તો એનું થડ થડ જ્યાં હોય ને ત્યાં ફણસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી આ છે ચીકુ. ચીકુ ખાવું બાળકોને ગમતું નથી, પણ ચીકુ શેક પીવાની ખૂબ મજા પડે છે, સાચું ને બાળકો? ચાલો ત્યાર પછી આ છે અનાનસ, એટલે કે પાઈનએપલ. પાઈનએપલ લચ્છી ભાવે છે ને બાળકો તમને? જો ભાઈ અનાનસ હોય ને એમાં અહીંયા બહારની બાજુ કાંટા હોય છે, એની જે છાલ હોય એ બહુ જ કડક હોય છે, અને એમાં કાંટા હોય છે, એટલે ઘરે આપણે એને વ્યવસ્થિત કટિંગ કરી શકતા નથી. એટલે અનાનસ આપણે બહારથી ખરીદીએ ત્યારે કટિંગ કરેલું જ લઈએ છીએ. ત્યાર પછી આ છે નાળિયેર, એટલે કે શ્રીફળ. આપણે ઘરે માતાજીને કે ભગવાનને શ્રીફળ વધેરતા હોય છે ને, જો શ્રીફળ હોય ને એ બહારથી ખૂબ જ કડક હોય છે, પછી અંદરથી આવું સફેદ રંગનું ટોપરું હોય છે, અને ટોપરાની અંદર શું હોય છે બાળકો? પાણી. નાળિયેરનું પાણી પીવું ગમે છે ને તમને? આપણે જ્યારે બીમાર હોય ત્યારે ડૉક્ટર પણ આપણને નાળિયેરનું પાણી પીવાનું કહે છે, એટલે આપણને શક્તિ આવી જાય, આપણી નબળાઈ હોય એ દૂર થઈ જાય. ચાલો ત્યાર પછી આ છે અંજીર. બાળકો તમે જે અંજીર ખાતા હોય હોવ છો એ આવું હોતું નથી. આ હજી લીલું અંજીર છે, એટલે કે ઝાડ ઉપર જે ઉગતું હોય એવું અંજીર છે, અને આપણે જે અંજીર ખાઈએ છીએ એ ડ્રાય કરેલું, એટલે કે સૂકવેલું અને પ્રોસેસ કરેલું અંજીર છે. ચાલો ત્યાર પછી આ છે સીતાફળ. સીતાફળ હોય એની અંદર કાળા રંગના બી હોય છે, અને સફેદ રંગનો માવો હોય છે. સીતાફળ ખાવાની ખૂબ મજા પડે છે, પણ એની અંદર ઝાઝા બી હોય છે એટલે ખાવાનો કંટાળો આવે છે. નાના બાળકોને તો સીતાફળ ખાવું એટલે જ નથી ગમતું હોતું. ચાલો ત્યાર પછી છે દાડમ. જો
જો ભાઈ દાડમને ઉપર નીચે આ છાલ કાઢીએ આપણે અંદર, એટલે અંદરથી આવા ઘણા બધા દાણા હોય છે, અને દાડમના દાણા આપણે ભેળમાં નાખીએ છીએ, સલાડમાં નાખીએ છીએ, એટલે ઘણી બધી વાનગીઓમાં આપણે દાડમના દાણા ઉપરથી નાખતા હોઈએ છીએ, અને દાડમના દાણા એમને એમ ખાવાની પણ ખૂબ મજા આવે છે. ચાલો ત્યાર પછી આ છે મોસંબી. મોસંબીની છાલ છે એ પીળા કે લીલા રંગની હોય છે અને સ્વાદમાં મીઠી હોય છે. અને સંતરું છે એ મોસંબી જેવું જ છે. લીંબુ પણ એવું જ હોય છે. લીંબુ સાઈઝમાં નાનું હોય છે, પણ મોસંબી હોય છે એ મોટી હોય છે અને સંતરું પણ મોટું હોય છે. સંતરાની છાલ હોય છે એ કેસરી રંગની હોય છે અને સ્વાદમાં એ ખાટું હોય છે. બરોબર ને બાળકો? અને ભાઈ આ છે ખજૂર. ખજૂરની અંદરથી ઠળિયો નીકળતો હોય છે. ખજૂરનું દૂધ બાળકો તમે પીવો ને રોજ રોજ તો તમારા હાડકા એકદમ મજબૂત થઈ જાય હો. અને ખજૂરમાંથી બધા બાળકોને મમ્મી શું બનાવી દે છે? ખજૂર બિસ્કીટ, ખજૂરપાક. ખજૂરપાક, હં, અને ખજૂરની નાની નાની લાડુડી પણ બનાવે છે. બાળકોને ખજૂર ખાવું નથી ગમતો, પણ ખજૂરપાક, ખજૂર બિસ્કીટ એવું બધું ખાવાની તો ખૂબ મજા પડે છે. સાચું ને બાળકો? અને મમ્મી ખજૂરમાંથી એની ચટણી પણ બનાવતા હોય છે. ચાલો ભાઈ આ છે સફરજન, એટલે કે એપલ. ભાવે છે ને બધા બાળકોને? ઘણા બાળકો તો છાલ સાથે સફરજન ખાતા હોય છે અને ઘણા બાળકો છાલ કાઢીને પણ મમ્મી એને ખવડાવતા હોય છે. ચાલો 16 નંબરના પેજ ઉપરના બધા ફળના ચિત્રો આપણે જોયા અને એમના વિશે વાત કરી. હવે આપણે પેજ નંબર 17 શીખીશું, એટલે કે ફળ 2. બરોબર? ચાલો, દ્રાક્ષ છે, આ દ્રાક્ષ છે એ લીલા રંગની છે. દ્રાક્ષ બે રંગની આવે છે બાળકો, એક લીલા રંગની અને બીજી કાળા રંગની. લીલા રંગની દ્રાક્ષ હોય છે એ સ્વાદમાં ખાટી હોય છે, પણ કાળી દ્રાક્ષ જે આવે ને એ આ દ્રાક્ષ કરતાં થોડી મોટી પણ હોય છે અને ખૂબ જ મીઠી હોય છે. ત્યાર પછી આ છે પીચ. પીચ છે એ કેસરી અથવા તો પીળા રંગનું હોય છે. આમ આકારમાં જોઈએ ને તો બાળકો એ સફરજન જેવું જ હોય છે, પણ એનાથી થોડું નાનું હોય છે અને સ્વાદમાં ખાટું મીઠું હોય છે. ત્યાર પછી આ છે પ્લમ, એટલે કે રાસબરી. રાસબરી જોઈ છે ને બધા બાળકોએ? લાલ કે કેસરી રંગની હોય છે અને એપલ જેવી જ હોય છે, પણ નાની હોય છે એનાથી, અને એ પણ ક્યારેક ખાટી હોય છે જો અને ક્યારેક મીઠી પણ હોય છે. અને પ્લમમાંથી એટલે કે રાસબરીમાંથી એનું શરબત પણ બને છે. ત્યાર પછી છે નાસપતી. જામફળ જેવું જોઈ છે, દેખાવમાં એવું જોઈએ છે, પણ જામફળની છાલ જે હોય ને એ ખડબચડી હોય. નાસપતીની છાલ છે લીસી છે અને અંદરથી ક્યારેક કડક હોય છે, અને નાસપતી છે એટલે એ કડક હોય છે, પણ નાસપતી જેવું જ પેરું પણ આવે છે, એ પોચું હોય છે અને નાસપતી સેજ ખાટું હોય છે સ્વાદમાં. બાળકો ચાલો આ તો શું છે બાળકો? બધાનું ફેવરિટ તરબૂચ, વોટરમેલન. ઉનાળામાં બધા બાળકો ખૂબ તરબૂચ ખાવ છો, સાચું ને? તરબૂચ હોય એ બહારથી લીલા રંગનું હોય છે અને અંદરથી સુધારીએ ત્યારે લાલ રંગનું હોય છે અને એમાં કાળા રંગના બી હોય છે. તરબૂચ ખાવાની તો ખૂબ મજા પડે, અને તરબૂચ ઉપર આપણે ખાતી વખતે ઉપર શું છાંટીએ છીએ? મસાલો, હં, ચાટ મસાલો. ચાટ મસાલો ખાવા ના છાંટી અને તરબૂચ ખાવાની ખૂબ મજા પડે, અને ઘણા બાળકો તો ફ્રીઝમાં ઠંડુ કરીને પણ ખાતા હોય છે, સાચું ને બાળકો? ચાલો ત્યાર પછી આ છે કાજુ. તમે બધા કાજુ બદામ ખાવ છો ને બાળકો? એ કાજુ જે હોય ને સફેદ રંગના, એ જ્યારે ઝાડ ઉપર ઉગે ને ત્યારે એ આવું મોટું ફળ હોય છે. પછી જે આ ઉપરનું ફળ હોય ને એ જ્યારે કાજુ સરસ પાકી જાય ને ત્યારે ઉપરનું આ જે ભાગ હોય એને કાઢી નાખવામાં આવે છે, અને આ કાજુ હોય ને એના ઉપરના જે આ છાલ હોય એ દૂર કરે ને એટલે એને કાઢે, પછી અંદરથી સફેદ રંગનું કાજુ નીકળે છે જે તમે બધા ખાઓ છો ને. પછી મમ્મી લાડવા બનાવે, દૂધપાક બનાવે, બાસુંદી બનાવે, ખીર બનાવે ત્યારે ઉપરથી કાજુ બદામ નાખતા હોય છે ને બાળકો? તમને કાજુ બદામવાળી બધી વસ્તુ ખાવાની તો બહુ મજા પડતી હશે. ચાલો ત્યાર પછી છે લીચી. જો લીચી છે ને બોર જેવડું હોય છે અને ઉપરથી આવું
લાલ રંગનું કે કથાઈ રંગનું હોય છે અને અંદરથી આવો સફેદ સફેદ ભાગ હોય છે અને એની અંદર પણ બી નીકળતા હોય છે. પણ લીચીનો સ્વાદ છે ને એ બાળકોને ઘણા બધા બાળકોને ભાવતું નથી, સ્વાદમાં એ સાવ જુદું જ હોય છે. પછી ભાઈ આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ખાવી તો બધાને ખૂબ જ ગમતી હોય છે. સ્ટ્રોબેરી લાલ રંગની હોય છે અને એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ આવે છે, બરોબર ને બાળકો? ચાલો ત્યાર પછી છે ચેરી. બાળકો તમને ચેરી ખાવી ગમે છે? ચેરી હોય છે શિખંડમાં, પછી તમે બધા પાન ખાઓ છો, પછી ઉનાળામાં ગોલા બધા બાળકો ખૂબ ગઈ ખાઓ છો ને તમે, એમાં ચેરી નાખેલી હોય છે. અને તમારો બર્થડે હોય ત્યારે કેક મંગાવો છો એમાં પણ ચેરી નાખેલી હોય છે, અમુક મીઠાઈમાં પણ ચેરી ઉપરથી મૂકેલી હોય છે. ચાલો ત્યાર પછી આ છે બોર. જો બાળકો આ બોર છે એ સાઇઝમાં મોટું છે. બોર નાના અને મોટા એમ બે સાઇઝમાં આવતા હોય છે. નાના બોર જે આવતા હોય એને આપણે ચણિયા બોર કહીએ છીએ. અને જેમ જેમ શિયાળો આવે અને ઠંડી પડે ને એમ બોર પાકવા માંડે છે. ચણિયા બોર હોય છે એ લાલ રંગના હોય છે અને આ જે મોટા બોર હોય છે ને એની એ લીલા રંગના કે પીળા રંગના હોય છે અને અંદરથી ઠળિયો નીકળતો હોય છે. ત્યાર પછી આ છે જામફળ. જામફળની છાલ હોય ખરબચડી હોય છે અને એને આપણે સુધારીએ એટલે અંદરથી સફેદ રંગનું હોય છે અને એની અંદર નાના નાના બી પણ હોય છે. કાચું જામફળ એ લીલા રંગનું હોય છે અને પાકું જામફળ એ પીળા રંગનું હોય છે. જામફળનું શાક પણ બને છે અને જામફળનું શરબત પણ બને છે. જામફળની ઉપર પણ ચાટ મસાલો નાખીને એને ખાવાની ખૂબ મજા પડે છે. શીતલ ટીચર, લાલ જામફળ આવે છે ને? હા સાચી વાત, લાલ જામફળ પણ હોય છે. જેમ જામફળ સફેદ અને લાલ એ બે રંગમાં આવે છે. હો બાળકો, સફેદ જામફળ હોય છે સેજ ખાટા હોય છે, પણ લાલ જામફળ હોય ને તો ખૂબ જ મીઠા હોય છે અને પોચા હોય છે, એટલે બાળકોથી ફટાફટ ખવાઈ પણ જાય. હો બાળકો, ચાલો પછી આ છે સકરટેટી. સકરટેટી હોય એ તરબૂજ જેવી જ હોય છે પણ એનાથી નાની હોય છે અને એનો રંગ જુદો હોય છે. અને સકરટેટી તો છે ને બાળકો બહુ મીઠી મીઠી હોય. હો સકરટેટી ખાવાની તો ખૂબ જ મજા પડે. અને જેમ આપણે પોપૈયામાંથી કાળા રંગના બી નીકળે ને ગોળ નાના, એવી જ રીતે સકરટેટીમાંથી પણ બી નીકળતા હોય છે. ત્યાર પછી આ છે રાસબરી. રાસબરી આપણા ગુજરાતમાં કે આપણા શહેરમાં એટલી બધી જોવા મળતી નથી. રાસબરી છે ને એટલે એ થોડી થોડી સેતુરને મળતી આવે છે. સેતુર તો તમે બધા બાળકોએ ખાધા જ હશે, બરાબર ને? ઘણા બધા બાળકો ગામડે જતા હશે કે વાડીએ જતા હશે ત્યારે સેતુરના બહુ મોટા મોટા ઝાડ હોય ને, એમાં તો ઘણા બધા સેતુર આવતા હોય. લાલ રંગના હોય, કાળા રંગના હોય, લીલા રંગના હોય. એ કાળા રંગના સેતુર એ બહુ મીઠા હોય છે. ચાલો પછી છે જાંબુ. જાંબુ હોય ને એ જાંબલી રંગનું હોય છે, પણ એકદમ જાંબલી હોય ને એટલે એ કાળા રંગનું લાગે છે અને અંદરથી ઠળિયો નીકળે છે. અને એ પણ સિઝનલ છે, એટલે કે સિઝન હોય ત્યારે જાંબુ આવતા હોય છે બજારમાં. બાળકો આ બધા ફ્રૂટ છે ને એવા છે સિઝનલ છે, એટલે કે જ્યારે એની સિઝન હોય ને ત્યારે જ એ બધા ફ્રૂટ બજારમાં આવે છે. બારે મહિના આપણને ફ્રૂટ ખાવા મળતા નથી, જોવા મળતા નથી. સિઝન પ્રમાણે આપણને બધા ફ્રૂટ આપણે ખાઈએ છીએ. બાળકો ફ્રૂટ ખાઈએ ને તો આપણામાં કેલ્શિયમ, વિટામિન એવું બધું આપણને મળે, આપણા હાડકા મજબૂત થાય, આપણી આંખ પણ આંખ હોય ને તેજ થાય, એટલે બધા ફ્રૂટ ખાવાના. જો બાળકો, અને તમે બીમાર હોય ત્યારે પણ ડૉક્ટર ઘણીવાર એવું કહે છે કે અમુક ફ્રૂટ ખાવાના, ત્યારે ડૉક્ટર જે કહે એવા જ ફ્રૂટ તમારે ખાવાના છે. અને ફ્રૂટમાંથી ઘણા બધા ફ્રૂટ એવા છે કે એમાંથી શેક બને છે, બરાબર ને બાળકો? ચાલો હવે આપણે એના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન એક, કયું ફળ ફળોનો રાજા કહેવાય છે? ફળોનો રાજા કોને કહેવાય બાળકો? કેરીને. કેરી છે ફળોનો રાજા છે. અને આપણા ભારતમાં લગભગ આખા દેશમાં કેરી ઉગે છે અને બધા બાળકોને પણ કેરી ખૂબ જ ભાવે છે, એટલે કે કેરી છે એ ફળોનો રાજા કહેવાય છે.
ચાલો પ્રશ્ન 2 બી વગરના બે ફળોના નામ આપો બી વગરના બે ફળ કયું ફળ એવું છે કે એમાં બી નથી હોતું તો કે ભાઈ કેળું અને બીજું છે એ છે રાસબરી જો રાસબરીની જે આ છાલ હોય ને ઉપરનો લાલ ભાગ એમાં નાના નાના અહીંયા દાણા દાણા હોય છે પણ એના બી નથી એની અંદરથી બી નીકળતું નથી જેમ કેળાની અંદર બી ન હોય એવી રીતે એની અંદર બી નથી હોતું બીજા બધા જ ફળ એવા છે કે એમાં બી હોય છે જો કેરીમાં ગુટલો નીકળતો હોય છે પપૈયામાં બી છે ચીકુમાં છે મોસંબીમાં નાના નાના બી હોય છે લીચીમાં હોય છે પણ સ્ટ્રોબેરીની અંદર બી હોતું નથી પ્રશ્ન 3 તમને કયા કયા ફળો વધુ ગમે છે બાળકો તમને કયું ફળ ગમે છે ને એ તમારે કહેવાનું છે પ્રશ્ન 4 ખૂબ મોટા બે ફળોના નામ લખો બહુ મોટા હોય બે ફળ એ કયા છે તો કે ભાઈ એક છે તરબૂચ અને બીજું છે ફણસ આ બે ફળ એવા છે કે જે કદમાં એટલે ખૂબ જ મોટા હોય છે ચાલો પ્રશ્ન 5 કયા ફળો છાલ કાઢીને ખવાય એવું કયું ફળ છે કે એવા કયા ફળો છે કે જે છાલ કાઢીને ખવાય છે તો ભાઈ સૌથી પહેલાં છે કેરી કેરીની છાલ કાઢીને પણ ખવાય અને છાલ સાથે પણ ખવાય છે એવી જ રીતે ચીકુ છે જો ભાઈ પપૈયું કેળું એ બધા તો આપણે છાલ કાઢીને જ ખાવાનું એની છાલ તો આપણે ખાતા જ નથી પણ અમુક ફળ એવા છે કે એની છાલ કાઢીને પણ ખવાય છે અને છાલ સાથે પણ ખવાય છે એવી જ રીતે છે સફરજન જો ભાઈ તરબૂચ અને સફરટેટી છે એની છાલ આપણે ખાવાની નથી હોતી એની છાલ કાઢવાની જોઈએ છે એટલે કેરી સફરજન ચીકુ એવા ફળો છે કે જેની છાલ આપણે જો બાળકો અહીંયા પ્રશ્ન 5 એવું છે કે કયા ફળો છાલ કાઢીને ખવાય અને પ્રશ્ન 6 છે કયા ફળો છાલ સાથે ખાઈ શકાય છે જો બાળકો ઘણા બધા ફળો એવા હોય છે કે એની છાલ કાઢીએ પછી જ એને ખાવાના હોય છે જેમ કે સકોટેટી અને તરબૂચ એની છાલ આપણે ખાવાની નથી હોતી પણ અમુક ફળ એવા છે કે એની છાલ સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ જેમ કે સફરજન એની છાલ કાઢીએ તો પણ ચાલે ના કાઢીએ તો પણ ચાલે નાના બાળકોને જો સફરજન ખાવાનું હોય તો મમ્મી એની છાલ કાઢી દે છે કે બાળકોના દાંત હજી એટલા બધા મજબૂત ન હોય એટલે એને ખાલી એટલે સફરજનની છાલ કાઢીને ખવડાવે છે પછી જો ચીકુ છે અને કેરી છે એની છાલ કાઢીને ખાવાની હોય છે પણ ઘણા બધા લોકો એને છાલ સાથે પણ ખાતા હોય છે પપૈયાની છાલ કાઢવાની હોય છે પછી જો નાસપતિ છે એની નાના બાળકોને જ્યારે નાસપતિ ખાવું હોય તો એની છાલ કાઢી દે છે મમ્મી કેમકે એનાથી જલ્દી જલ્દી ખવાય છે પણ મોટા લોકોને ખાવું હોય તો નાસપતિને છાલ સાથે પણ ખાય છે બરાબર ને બાળકો જો ભાઈ તમે તો આજે ઘણા બધા ફળોની ઓળખ કરી હવે બધા બાળકોએ બધા જ ફળના નામ સરસ સરસ શીખી જવાના છે અને ફળ ખાઈને તો એને તો ખૂબ જ ફાયદા છે એટલે બધા બાળકોએ આજથી રોજ એક ફ્રૂટ ખાવાનું હો બાળકો રોજ તમારે એક ફ્રૂટ ખાવાનું છે સિઝન પ્રમાણે બજારમાં ઘણા બધા ફળો આવતા હોય છે એટલે સિઝનલ ફ્રૂટ એક બધા બાળકોએ રોજે ખાવાનું છે ખાશો ને બાળકો હા ચાલો હવે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે આવજો બાળકો બાય બાય